तो विद्यार्थी मित्रों आपणे आगळनी चर्चा करिए आना अंदर छेल्ले आपणे जे दाखलाओ हता सांद्रताना एकमोना रिलेटेड जे भी दाखला हता ए आपणे जोई लीधा हता। हवे आपणे हेनरीनो नियम पण भणी लीधो छे। हवे हेनरीना नियमना अंदर हेनरीनो नियम भणी लीधो छे एना पछी हेनरीना नियमने लगता त्रण दाखला छे आपणा जोड़े के ओयडो 2.4 ओयडो 2.4। હવે એના અંદર એમ કહે છે કે જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને તો ટેમ્પરેચર તમારું કેટલું આપ્યું છે 293 કેલ્વિન। ઓકે ટેમ્પરેચરની જો કે જરૂર નહીં પડે પણ આપણે આપ્યું છે લખી દઈએ। 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો એક લીટર પાણીના અંદર કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે। એવું ધારો કે N2 0.987 બાર આંશિક દબાણ સર્જે છે અને N2 માટે 293 કેલ્વિન તાપમાને હેનરીનો અચળાંક આપણને આપેલો છે તો કદ આપણને આપેલું છે કેટલું 1 લીટર તો V બરાબર 1 લીટર। ઓકે હવે બીજું જે છે એ N2નું આંશિક દબાણ એટલે કે પ્રેશર ઓફ N2નું આંશિક દબાણ 0.987 બાર KH આપણને આપેલો છે N2 માટે KHનું હેનરી અચળાંક KH 76.48 કિલો બાર એટલે 76.48 × 10⁻³ અથવા તો ગણી અને ગુણી જ દઈએ સીધા એટલે 76,480 બાર થાય। બંને એકમ આપણે શું કરવા પડશે અહીંયા સરખા રાખવા પડશે પ્રેશરનું અને KHનું। ઓકે તો જ આપણને કેમ કે આગળ કહું એનું રીઝન જે છે એ કેમ કે બંને એકમ શું છે ઉડવા જરૂરી છે। હવે આપણને શું કીધું છે કે કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે। હવે જો KH આપણને આપેલો છે અહીંયા તો KH દેખાય તો આપણને હેનરીનો સૂત્ર યાદ આવે તો હેનરીનું સૂત્ર શું બરાબર હતું P બરાબર KH × X। ઓકે અહીંયા નાઇટ્રોજન છે એટલે XN2 તો અહીંયા શું થાય આપણને શું મળશે નાઇટ્રોજનના મૂળ અંશ મળશે નાઇટ્રોજનના શું મળશે મૂળ અંશ તો મૂળ અંશ ઉપરથી આપણને મૂળ પણ મળી જાય। પહેલાં આપણે મૂળ અંશ શોધી લઈએ તો XN2 બરાબર શું થશે પ્રેશર ભાગ્યા KH તો પ્રેશર કેટલું છે 0.987 ÷ 76,480 બરાબર। અહીંયા જો 12 12 બે કેન્સલ થઈ જશે અને કોઈ એકમ રહેશે નહીં કેમ કે અંશ અરે મૂળ અંશનો કોઈ એકમ હોતો નથી બરાબર। જો અહીંયા તમે બંને સરખા નહીં કરો તો પ્રોબ્લેમ આવશે। જો તમે આને 12 કર્યું કિલોબારમાંથી એવું તમે આ 12ને કિલોબારમાં પણ કન્વર્ટ કરી શકો તો બંને કિલોબાર રાખો તો પણ ચાલે અને બંને 12 રાખો તો પણ ચાલે 0.987 ÷ 76,480 એટલે 0.4 × 0.129। ઓકે એટલે 1.29 × 10⁻⁵ આ શું આવ્યો એનો મૂળ અંશ આવ્યો N2નો। ઓકે તો N2ના મૂળ અંશ મળી ગયા। હવે N2ના મૂળ અંશનું સૂત્ર શું હતું કે XN2 ÷ NN2 + NH2। તો હવે આપણા જોડે નાઇટ્રોજનના જે મૂળ અંશ છે એ તો આપણે શોધવાના છે અરે મૂળ છે એ તો આપણને શોધવાના છે મૂળ અંશ આપણને મળી ગયા અહીંયા N2 જે છે અરે NH2O એટલે કે દ્રાવક તરીકે અહીંયા પાણી છે તો દ્રાવકના મૂળ આપણે શોધવાના છે। ઓકે તો દ્રાવકના મૂળ કઈ રીતે શોધશું આપણને તો કદ શું આપેલું છે લીટર આપેલું છે તો આપણે એમ લખી શકીએ કે અહીં પાણીની
घनता, घनता जो ना पीऊ पानी तो 1 लीटर नहीं ले भाई, तो पानी की घनता और 1 ग्राम पर 1 ग्राम इंटू एम एल इनवर्स लेता ओके दर के 1 ग्राम इंटू एम एल इनवर्स लीधु हो तो 1 लीटर दर के 1000 सूत्र मूकी तब चेक कर सको। तो 1000 आपणुं ग्राम दळ थाय तो एन एच टू तमने अहींया मळी जाय केटलुं 1000 आपेल दळ ओके एटले के डब्ल्यू एच टू डिवाइडेड बाय मोलिक्युलर वेट एटले 1000/18 तो आ तमे करशो तो 55.55 तमने मोल मळशे ओके 55.55 मोल मळे। हवे जो अहींया તમે જો એન ટુને અહીંયા સાથે રાખીને કરવા જશો ને તો પણ દાખલા જવાબ આવે પણ થોડું લાંબુ થઈ જાય। અહીંયા આપણો એન ટુનો જે મૂળ અંશ છે, અહીંયા એન ટુના જે મૂળ છે નીચે છેદમાં, એ તમે સાથે રાખીને પણ કરી શકો એ ના। જો એના માટે શું કરવાનું, તમારે જે તે ઘટકના આપણને મૂળ જોઈએ, જો એન ટુના મૂળ અંશ કેટલા છે 1.29×10⁵ ओके एटले केटला 0.000129 आवुं कंईक छे। हवे आटला ओछा मूल होय एक घटकना अने सामे केटला छे 55.55 तो 55.55 प्लस आटलू करो तो शुं आवशे जवाब 55.55 ज आवे, आटलू तो पाछळनुं तो आपणे लखताय नहीं ओके तो 55.55 ज आवे। तो आपणे शुं करीए सिम्पली एच टूओना मूलनी सापेक्षे एन टूना मूल आपणे अवगणी शकीए। तो अहीं લખવું પડશે કે અહીં એન એચ ટુઓ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એન 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 ટુ, તો એચ ટુઓના મૂળની સાપેક્ષે એન એન ટુને અવગણતા। હવે જો અહીંયા આ જે મૂળ અંશ હતા ને એ આટલા છે, જો ખાલી આ આવા હોય ને કંઈક બરાબર તો આપણે અવગણી ના શકીએ, કેમ કે આ વધારે કહેવાય, એટલા બધા ઓછા ના કહેવાય। આટલા હોય કાં તો પછી 0.01 સુધી હોય તો પણ આપણે એને અવગણી શકીએ, પણ એનથી જો વધારે હોય તો આપણે અવગણી ના શકીએ ઓકે। એના પછી એનો દાખલા મૂકીને, કેમ કે જવાબમાં પછી એને વેરિએશન બહુ આવી જાય, આને તમે અવગણ્યા વગર કરશો કે અવગણીને કરશો જવાબ તમારે એક્ઝેક્ટ સેમ આવશે ઓકે। તો એચ ટુ ના મૂલ્ય સાપેક્ષે એન ટુ ને અવગણતા શું થાય કે એક્સ એન ટુ બરાબર એન એન ટુ ડિવાઈડેડ બાય એન એચ ટુ ઓ, તો એન એન ટુ બરાબર શું થશે એક્સ એન ટુ એટલે કે 1.29×10⁵ અને 55.55 એચ ટુ ના મૂળ, તો 1.29×71.65×10⁵ મૂળ, તો 0.71। હવે જો આટલાથી આપણે એમ કહી દઈએ કે જવાબ આવી ગયો બરાબર, આપણે એમ કહી દઈએ કે જવાબ આવી ગયો, આટલાથી છોડશો તો માર્ક્સ કટ થશે, ભલે તમે આખો દાખલો ગણ્યો, દાખલાના કેવા રોકડિયા માર્ક્સ હોય, જનરલી તમારો જવાબ સાચો હોય એટલે પૂરા માર્ક્સ મળતા હોય, પણ અહીંયા તમને પૂરા માર્ક્સ નહીં મળે, કેમ કે ભૂલ કરી તમે। અહીંયા તમને જવાબ શેમાં માગ્યો છે, મિલી મૂલના અંદર માગ્યો છે, તમે જવાબ શેમાં લાયા મૂલના અંદર, એટલે 1 મૂલ બરાબર શું થાય 10⁻³ મૂલ બરાબર મિલી મૂલ થાય। તો આપણે 10⁵ છે અને સિમ્પલી 10⁻³ના અંદર ફેરવી દઈએ તો 0.7165×10⁻³ મૂલ, તો 0.7165 મિલી મોલ, આ જવાબ તમારો સાચો આવ્યો। એટલે હવે અહીંયા સ્ટેટમેન્ટ લખી શકાય કે આપેલા દ્રાવણના અંદર 1 લિટર પાણીના અંદર કેટલો 0.7165 મિલી મોલ એન ટુ ઓગળેલો હશે ઓકે। તો આટલું આવે, નોટ કરી લેજો, આપણે નેક્સ્ટ દાખલો આપણે ચાલુ કરીએ। તો હવે આગળનો દાખલો છે તમારો લખાણ સંબંધિત પ્રશ્નો 2.6 બરાબર। હવે જો હોમવર્કના અંદર
तमारे होमवर्क ना अंदर आगळना दाखलाना आगळना लखाण संबंधित प्रश्नो इन टेक्स्ट आईक्यू लखी दऊं छुं। 2.1 थी 2.5 ओके एना सिवाय एक्सरसाइज ना एक्सरसाइज ना अपना 2.7 बाकी छे अने 2.8 तो 2.7 अने 2.8 एक्सरसाइज ना तो आटला जे छे तमारे होमवर्क ना अंदर लखवाना छे। हवे जुओ 2.7 માં શું છે કે દળથી 25% દ્રાવણના 300 ગ્રામ અને 40% દ્રાવણના દળથી 400 ગ્રામનું મિશ્ર કરી અને દ્રાવણના પરિણમતા દ્રાવણના દળની ટકાવારી ગણો એવું છે। તો હવે જો અહીંયા 25% દ્રાવણના 300 ગ્રામ તો જો 25% દ્રાવણ છે અહીંયા તો 25% દ્રાવણ તો પર્સન્ટેજ W/W 25% બરાબર પછી દ્રાવણનું દળ આપણે શોધવાનું છે એટલે બરાબર દ્રાવણનું દળ આપણે 300 છે આપણને ખબર છે તો સીધું જ અહીંયા W કેટલું થાય ગુણ્યા 100 થશે ગુણ્યા 100 તો 75 ગ્રામ। એ જ રીતે પેલાનો શોધી લો તમે 40% વાળો કેટલું છે 400 ગ્રામ છે તો આનું કેટલું આવશે 160 ગ્રામ આવશે કંઈ 40% ઓકે બરાબર અહીંયા W ભાગ્યા 400 × 100 તો 160 ગ્રામ ઓકે। તો 9W/W શોધવું હોય તો પર્સન્ટેજ W/W દ્રાવણનું વજન કેટલું થાય 75 વત્તા 160 ટોટલ દ્રાવણનું વજન કેટલું થાય 400 + 300 એટલે 700 × 100 ઓકે। તો આ રીતે આપણે ગણી શકીએ તો એ તમારે આટલું ઘરથી કરવાનું છે હોમવર્કના અંદર તો અહીંયા સાઈડમાં લખી જ દઉં છું હોમવર્ક ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન 2.1 2 2.5 અને એક્સરસાઇઝના 2.7 ને 2.7 2.7 2.8 ઓકે। હવે આગળનો દાખલો લઈએ ઇન ટેક્સ્ટ ક્વેશ્ચનનો 2.6 કે H2S એક વિશાળું વાયુ છે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે તેનો ઉપયોગ ગુણાત્મક પૃથક્કરણના અંદર કરવામાં આવે છે ઓકે। હવે H2S જો આટલા સુધી આપણા રકમના અંદર કંઈ કામમાં આપણે કામનું નથી બરાબર વિશાળું વાયુ છે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે એનો આપણા દાખલામાં કોઈ ઉપયોગ નહીં થાય। H2S ની પાણીના અંદર દ્રાવ્યતા એ આપણા કામનું આવ્યું કે H2S ની પાણીમાં દ્રાવ્યતા STP એ 0.195 મોલર છે તો હેનરી અચળાંકની ગણતરી કરો ઓકે। હવે STP આપેલું છે તો STP માટે ટેમ્પરેચર કેટલું છે 273.15 કેલ્વિન એટલે કે 0°C ઓકે। પ્રેશર જે છે તમારું આપણે અહીંયા રૂટીનમાં શું લઈએ છીએ 1 એટમોસ્ફિયર પ્રેશર લઈએ છીએ ઓકે 1 ATM પ્રેશર લઈએ છીએ। જો અહીંયા તમે દાખલો બે રીતે ગણી શકો એટમોસ્ફિયર પ્રેશર લઈને પણ ગણી શકો અને અહીંયા બાર પણ લઈને તો 0.987 bar થાય 1 એટમોસ્ફિયર બરાબર 0.987 તો તમારા KH નું તમારે એકમ શેમાં જોઈએ છે બારમાં જોઈએ છે તો બાર લઈને ગણી શકો અને એટમોસ્ફિયરમાં જોઈએ છે તો એટમોસ્ફિયર પણ લઈને ગણી શકો છો અહીંયા તો આપણે બાર લઈને ગણતરી કરીએ ઓકે। ATM લઈને કરો તો કોઈ ખોટું નથી છેલ્લે KH ના પાછળ એકમ શું લાગશે એટમોસ્ફિયર લાગશે ઓકે। તો P = KH × X P = KH × X હવે જો X આપણને આપેલું નથી ઓકે એની જગ્યાએ આપેલું શું છે મોલાલિટી આપણને આપેલી છે 0.195 મોલર મોલાલિટી આપણને આપેલી છે 0.195 મોલર ઓકે। હવે મોલાલિટી પરથી આપણે શું કરવું પડશે મોલ ફ્રેક્શન શોધવો પડશે શેનો H2S નો ઓકે। હવે તો મોલાલિટી તો 0.195 મોલર
द्रावण एटले शू थाय एक के जी द्रावक में एटले एक के जी अहीं द्रावक शू छे पानी तो एक के जी पानी में एक मूल H2S ઓગળેલો હોય તો આનો અર્થ શું થાય અરે સોરી એક મૂલ ક્યાં 0.195 મૂલ H2S ઓગળેલો હોય બરાબર તો તમને H2S ના મૂલ અહીંયા મળી ગયા સીધા જ કે N H2S બરાબર શું થાય 0.195 ઓકે હવે મૂલ ફ્રેક્શન જો શોધવું હોય H2S નો તો આપણે શું કરવું પડે એક તો ઘટકના મૂળ જોઈએ અને દ્રાવણના કુલ મૂળ જોઈએ તો દ્રાવણના કુલ મૂળ માટે તમારે પાણીના પણ મૂળ શોધવા પડે તો એન એચ ટુ બરાબર શું થાય 1000/18 એક કેજી એટલે કેટલું આવશે 55.55 મૂળ તો બંને આપણને મૂળ મળી ગયા તો સીધું જ લઈ લો એક્સ એચ ટુ એસ બરાબર શું થાય ઘટકના મૂળ 0.195 પ્લસ 55.55 તો 0.195 ઇન્ટુ 55.55 ડિવાઈડેડ બાય અરે સોરી 0.195 પ્લસ 55.55 એટલે આવશે તમારું 55.4745 તો 0.195 ડિવાઈડેડ બાય 55.745 તો 0.03498 છે એટલે 0.0035 લખી 0.003498 છે એટલે 0.0035 આપણું આ એક્સ એચ ટુ એસ આવ્યું તમારું હવે તો પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ તો એક્સ બરાબર શું થાય અરે અહીંયા કે એચ બરાબર શું થાય પી ભાગ્યા એક્સ તો પ્રેશર કેટલું છે 0.987 bar ડિવાઈડેડ બાય 0.0035 0.987 ડિવાઈડેડ બાય 0.0035 તો 282 bar ઓકે કે એચની વેલ્યુ આવી જો તમે અહીંયા કેએચ બરાબર પી ઇન્ટુ એક્સ 180 લીધું હોત ને પછી 0.0035 કર્યું હોત તો 285.71 285.71 અને પાછળ એકમ શું આવતી અહીંયા એટીએમ બરાબર બંને જવાબ તમારા સાચા જ ગણી શકાય તો અહીંયા આપણે લખી શકીએ કે 0.195 મોલર દ્રાવણના મૂલર દ્રાવણના અંદર સીધું જ અહીંયા તો જો એચ ટુ એસનું કે એચનું મૂલ્ય છે એ તો જે તે તાપમાને સરખું જ હોય ભલે દ્રાવણ તમે ગમે તે લો તો એચ ટુ એસનું ટુ એસટીપી એ કે એચનું મૂલ્ય કેટલું હશે 282 bar અથવા તો તમે જો આ પ્રમાણે ગણ્યું હોય તો 285.71 એટીએમ છે આપણે સ્ટેટમેન્ટ લખી શકાય હવે આગળનો દાખલો 2.7 2.7 ના અંદર શું છે કે પાણીમાં CO2 માટે હેનરીનો અચળાંક 298 કેલ્વિન તાપમાને 1.67 × 10⁸ પાસ્કલ છે એટલે કેએચ નું મૂલ્ય તમને આપેલું છે 1.67 × 10⁸ પાસ્કલ બરાબર પછી 2.5 atm CO2 ના દબાણે એટલે પ્રેશર ઓફ CO2 તમને કેટલું આપ્યું છે 2.5 atmosphere ઓકે હવે જો આ બંને જે છે આ બંનેને તમારે જો સરખા કરવા હોય તો તમે આને પાસ્કલને એટીએમમાં ફેરવો કાં તો એટીએમને પાસ્કલમાં ફેરવો એ કરવું પડે તો આપણે એટીએમને પાસ્કલના અંદર ફેરવી દઈએ તો જો એક એટીએમ બરાબર શું થાય 1.013 bar હવે એક બાર બરાબર શું થાય 10⁵ પાસ્કલ એટલે 10⁵ પાસ્કલ લઈ લઈએ સીધા જ તો અહીંયા 1013 પાછળ
पास्कल आवू आपणे लखी शकीए। सीधू जे कन्वर्जन छे एमां पाछळ 1.101325 एवुं कंईक छे। ओके, तो आपणे आ प्रमाणे एने गणतरी करी शकीए। तो पास्कल रे एटीएम ने आपणे सीधा ज 2.5 × 1.013 × 10⁵ पास्कल ना अंदर फेरवी दईए तो 2.5 × 1.013 એટલે 2.53 × 10⁵ પાસ્કલ। ઓકે, આપણે સીધું અહીંયા પાસ્કલ વાળું લખી દઈએ તો પણ ચાલે, અહીંયા વચ્ચે સ્ટેપ ના બતાવો તો ચાલે। હવે હવે આપણને શું આપેલું છે આગળ કે 500 ml સોડા વોટરના અંદર CO2 ના જથ્થાની ગણતરી કરો। તો જથ્થો કીધો છે દ્રવ્યનો જથ્થો, એટલે આપણે મૂળ શોધવા પડે। ઓકે, વજન પણ અહીંયા શોધી શકો, પણ દ્રવ્યનો જથ્થો SI એકમમાં પણ આપણે શું કરીએ છીએ, સ્ટાન્ડર્ડ આપણે મોલ જ લઈએ છીએ, તો આપણે અહીંયા મોલ જ લઈશું। હવે કદ આપણને આપેલું છે 500 ml, તો V બરાબર 500 ml એ પણ આપેલું છે, લખી દઈએ। હવે જો હેનરીનો અચળાંક આપેલો છે, તો હેનરી વાળું સૂત્ર P = kh × x, તો અહીંયા CO2, અહીંયા પણ CO2, x CO2 તમને મળી જશે બરાબર, તો PCO2/kh, તો PCO2 કેટલું છે, 2.53 × 10⁵ પાસ્કલ ડિવાઇડેડ બાય 1.67 × 10⁸, તો 2.53 / 1.67 એટલે તમારું આવશે 1.514 × 10⁻³। ઓકે, એક CO2 તમારું આવી ગયું। હવે અહીંયા તમારે શું શોધવાનું છે, મૂળ શોધવાના છે। તો એક CO2 બરાબર શું થાય, NCO2/NCO2+NH2O, તો અહીંયા પણ શું થશે કે તમારું જો XCO2 કેટલું છે, 10⁻³ જેટલું છે, એટલે 0.001514 આવું કંઈક મળે, તો આને તમે સિમ્પલી અવગણી શકો। ઓકે, આને તમે અવગણી શકાય છે, કેમ કે બીજો જે ઘટક છે એનો મોલ અંશ કેટલા થશે, અને 1 માંથી બાદ કરો તો 0.999 સમથિંગ થાય, કે 0.999 થાય। તો આટલા બધા મૂળ અંશ ઓછા હોય તો આપણે એને અવગણી શકાય। તો અહીં NCO2 ઇઝ વેરી વેરી લેસ ધેન NH2O, તેથી તેને NH2O ની સાપેક્ષે અવગણતા। હવે એના પહેલા X અરે NH2O શોધવા પડશે, તો NH2O કઈ રીતે મળશે આપણને, જો કદ આપેલું છે તો 500 ml નું 500 ગ્રામ દળ ભાગ્યા 18, એટલે 500 / 18 તમારું કેટલું થાય, 27.77 મૂળ। હવે અહીંયા કૌંસમાં લખવું પડે કે ઘનતા 1 g/ml 1 લેતા, ઓકે, આપણે ઘનતા પાણીની 1 g/ml લઈએ છીએ, તો NCO2 બરાબર શું થશે, 1.514 × 10⁻³ HCO2 ના મોલ અંશ ગુણ્યા H2O ના મોલ કેટલા છે, 27.77, કેમ કે CO2 ને તો આપણે અવગણી દીધા છે અહીંયા, તો 42.04 × 10⁻³ એટલે NCO2 તમારા કેટલા હશે, 4.204 − 3 છે, એટલે 1, 2 અને 3 લઈ લઈએ સીધા જ, 0.042 ઓકે, 1 − 2 − 1 અને હજી એક સ્ટેપ વધારીએ એટલે 0 થાય।
तो आटला मोल थसे CO2। जो ग्राम में लेव हो दर तो आने शू करव पड़े CO2 એટલે 44 થી મલ્ટીપ્લાય કરો એટલે તમને CO2 ના ગ્રામ પણ અહીંયા મળી જશે। પણ તમે આટલું કરો તો ચાલે કેમ કે જથ્થો તમને પૂછ્યો છે જથ્થો તમે મોલ ના અંદર દર્શાવી શકો। ઓકે તો આટલા એક્ઝામ્પલ અહીંયા પૂરા થાય છે। હવે નેક્સ્ટ જે ટોપિક છે એ તમારું બાષ્પ દબાણ વાળું છે, પ્રવાહીઓના બાષ્પ દબાણ, એ આપણે નેક્સ્ટ લેક્ચર થી ચાલુ કરીશું। તો તમે આ ક્લાસ વર્ક અને આ હોમવર્ક ये तमारे करवानू छे।